जय स्वामीनारायण मित्रों, गया लेक्चर में अपने पानी की बात करेली तो अँ आप ये कंटीन्यूड से चालू है। तो अँ आप जी पानी विषय तो गई वक्त आप बात करी कि जलज वनस्पति हो प्राणी एमने कई कई समस्याओं सामनो करवो पड़ता है। क्षार पीएच बराबर, तो अँ आप बात करिए अंतस्थलीय शरीर की अंदर जो पानी हो 5% थी ओछू क्षार, एवं रीते समुद्र में रहता प्राणियों में 30-35% क्षार, एवं रीते खारा पानी सरोवर में 100% क्षार हो। तो आ बदा जो प्राणियों जे खारा पानी मीठा पानी जे प्राणियों होने पहली समस्या जे आवे ए हमेशा क्षार नहीं हो। એટલે આશ્રુતિ ખાસ મંદમૂત્ર સાંદ્રમૂત્રનો ત્યાગ અને વારંવાર મૂત્રનો ત્યાગ આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, તો જ એ પોતાનું જીવન જે તે પાણીમાં વ્યતીત કરી શકે। તો અહીંયા આપણે પાણીની અંદર આ વાત કરી। હવે અહીંયા આપણે જોઈએ કઈ વખતે આપણે ત્યાં પૃથુકૃતિ અને તનુકાની વાત કરેલી, તો અહીંયા ઇરેહેલાઇન આવા સજીવો જે હોય ઇરેહેલાઇન એ વધુમાં વધુ ક્ષાર સહન કરી શકે બરોબર। ક્ષાર સહન કરતા હોય એ પ્રાણીઓ હંમેશા વધુમાં વધુ મૂત્રનો જલદ સ્ત્રાવ કરે સાંદ્ર મૂત્ર। એવી જ રીતે સ્ટીનોહેલાઇન, જ્યારે આપજો ઇરેહેલાઇન એટલે એવા સજીવો કે વધુમાં વધુ ક્ષાર સામે ટકી શકે, વધુમાં વધુ ક્ષારની ક્ષમતા સહન કરી શકે। અને સ્ટીનોહેલાઇન જે છે એવા સજીવો કે જે ક્ષારતા જે છે પાણીમાં એમાં સીમિત એક મર્યાદિત ક્ષાર હોય ત્યાં સુધી એ ટકી શકે, જીવન જીવી શકે। તો યુરીહેલાઇન અને સ્ટીનોહેલાઇન આ બે વસ્તુ ધ્યાન રાખજો। યુરીહેલાઇન વધુમાં વધુ એક ક્ષાર સહન કરી શકે બરોબર, અને સ્ટીનોહેલાઇન છે તો ક્ષાર સહન કરી શકે પણ એમાં એક મર્યાદા છે, સીમિત ક્ષાર હોવો જોઈએ, વધુ ક્ષાર કે હોય તો એ સહન નહીં કરી શકે। તો માટે ખારા પાણીના સજીવો મીઠા પાણીમાં અને મીઠા પાણીના સજીવો ખારા પાણીમાં આ પોતે એનું જીવન જે છે ખારા પાણીનું એને તમે મીઠા પાણીમાં મૂકી દો તો એ આ ક્ષારની સમસ્યાના કારણે એ જીવંત નહીં રહી શકે। એવી રીતે ખારા પાણીના હોય ને મીઠા પાણીમાં નાખો, મીઠા પાણીના ને ખારા પાણીમાં, તો એનું આખું બોડીનું જે મિકેનિઝમ જે છે ક્ષારને દૂર કરવાની જે આખી સિસ્ટમ એ જુદી હોય, એના કારણે લાંબા સમય સુધી એ જીવંત રહી શકતા નથી બરોબર। આમના બાબતની અંદર એમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો એને સામનો કરવો પડે છે બરોબર। આશ્રુતિ એટલે પાણીનું શરીરમાં જવું, એને કહેવાય આશ્રુતિ બરોબર છે। તો ક્ષાર હોય અને વધુમાં વધુ પાણી અંદર દાખલ થાય તો બોડીની અંદર ક્ષારનું પ્રમાણ વધી જાય બરોબર છે, તો એ સમસ્યા છે। માટે એવા પ્રાણીઓએ વારે વારે મૂત્રનો ત્યાગ કરવો પડે અને સોલિડ મૂત્ર હોય સાંદ્ર હોય ઓકે। તો આ પ્રકારે અહીંયા પાણી જે છે તો જલજ પ્રાણીઓ જે છે એમાં ખારા મીઠા પાણીના પ્રાણીઓ, તો એ લોકોને પીએચ પછી પાણીમાં સંગઠિત દ્રવ્ય પદાર્થો અને ક્ષારનો સામનો કરવો પડતો હોય છે। તો અહીંયા આપણે યુરેહેલાઇન અને સ્ટીનોહેલાઇનની વાત કરી મિત્રો ઓકે। હવે અહીંયા આપણે વાત આવે પ્રકાશની, તો આપણે જાણીએ છીએ ભાઈ પ્રકાશ વિના પણ જીવન શક્ય નથી, પાણી તો ખરું જ પણ એથી આગળ વધીને કહીએ ભાઈ પ્રકાશ, તો પ્રકાશ વિના જીવન શક્ય નથી એ વાત કરીએ આપણે વનસ્પતિની મિત્રો, તો વનસ્પતિ આપણને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે અને એ ખોરાક બનાવે એ ખોરાક ઉપર વિશ્વના તમામ સજીવો એની ઉપર નિર્ભર છે એન કે પ્રકારે આડકતરી રીતે પણ। તો આ પ્રકારે પ્રકાશ જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે બહુ જ જરૂરી છે। તો વનસ્પતિ માટે આપણે વાત કરીએ બરોબર છે, તો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ અને પુષ્પોદ્ભવ માટે પ્રકાશ જરૂરી છે, ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો જ એ ખોરાક બની શકે ગ્લુકોઝ, અને પુષ્પોદ્ભવ પુષ્પોનું સર્જન પણ પ્રકાશના
હેઠળ જ પુષ્પો ધોની ક્રિયા થતી હોય. એ પણ તમે જુઓ કે સતત વરસાદ પડ્યા કરે, તડકો નીકળે નહીં તો વનસ્પતિમાં ફ્લાવરિંગની ક્રિયા ન થાય, બરોબર, તો પણ પાક નિષ્ફળ જાય, દેખાય સારો ઉપરથી મોલ, પણ પુષ્પન સર્જન થાય તો એનું રિપ્રોડક્શન આગળ ન વધે. માટે પ્રકાશ બહુ જ જરૂરી છે. તો પ્રકાશ વનસ્પતિઓ માટે પ્રકાશ સંશ્લેષણ અને પુષ્પોધવની ક્રિયા માટે ખૂબ જરૂરી છે. એવી જ રીતે મિત્રો પ્રાણીઓની આપણે વાત કરીએ તો આપણે પોતે વાત કરીએ તો પ્રકાશ જે છે એ દ્રષ્ટિ સંવેદન દિવસ રાત એ પણ આપણે અનુભવીએ છીએ. આપણી દિનચર્યાની ક્રિયાઓ પણ દિવસે થતી હોય, રાત્રે નથી થતી, બરોબર છે. તો રાત્રે આપણે આરામ કરતા હોઈએ છીએ, બરોબર. તો આ પ્રકાશ જે છે, અંધકાર અને પ્રકાશ, તો એની અંદર પણ કેટલાય પ્રાણીઓ આ પ્રકાશની ગતિવિધિ ઉપર દિવસ અને રાત્રે સ્થળાંતરણ, વિચરણ, ખોરાકની શોધ, ઘાસચારાની શોધ, પ્રજનન, સંઘર્ષ, આ પ્રકાશની હાજરી અને ગેરહાજરીમાં કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ પ્રાણીઓ માટે પ્રકાશ ખોરાક, એટલે પ્રાણીઓ હોય તો એને ચારાની, ઘાસચારાની, સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂળ થવું, પ્રજનન માટે, દ્રષ્ટિ સંવેદન માટે બહુ જ જરૂરી છે પ્રકાશ. તો પ્રકાશ ફેક્ટર જે છે એ પણ કુદરતી, એ પણ વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે બહુ જ જરૂરી એક ઘટક છે પ્રકાશ, બરોબર. તો આ પ્રમાણે પ્રકાશ હોય તો જ વનસ્પતિનો પણ વૃદ્ધિ વિકાસ એમાં પણ શક્ય બને. એનો પ્રકાશ ખોરાક બનાવવાની ક્રિયા, પુષ્પોદ્ભવની ક્રિયા, પ્રજનનની ક્રિયા, પ્રાણીઓની અંદર પણ એ જ રીતે સ્થળાંતરણ, ખોરાક પ્રાપ્તિ, પ્રચલન, પ્રજનન, વૃદ્ધિ વિકાસ, એ માટે પણ પ્રકાશ જરૂરી છે, બરોબર. તો આપણે કહીએ કે ભાઈ પ્રકાશ આપણી બોડીની અંદર પણ, આજે મિત્રો કહીએ કે ભાઈ કોરોના ચાલે છે માટે પ્રકાશ તો જોઈએ, તો એ માટે ખાસ કરીને વિટામિન ડી, બરોબર, વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એટલે કોરોનાની ઇફેક્ટ વધારે થાય. તો પ્રકાશની અંદરથી આપણને વિટામિન ડી મિત્રો મળતો હોય છે, બરોબર છે. તો થોડુંક અડધો કલાક બહાર કહેવાય કે ભાઈ કુમળા તડકાની અંદર તમે તડકો લો તો વિટામિન ડી એ આપણને મળે. તો આ પ્રકારે આપણા જીવનની અંદર અને વનસ્પતિઓમાં પ્રકાશ અનિવાર્ય ઘટક છે, બરોબર. હવે અહીં આપણે વાત કરીએ જમીનની. આપણે આગળ વધી તાપમાન, પાણી અને પ્રકાશની વાત કરી, બરોબર છે, સજીવો માટે. એવી જ રીતે અહીંયા જમીનની આપણે વાત કરીએ તો મિત્રો જમીન જે છે એના ટાઈપ હોય, પ્રકાર, જમીનનું પોત એ પણ જુદું જુદું હોય. તમે રેતાળ જમીન આવે, ગોરાડું જમીન આવે, બ્લેક સોઇલ હોય, બરોબર છે, ચીકણી માટી હોય, પછી સેન્ડ જેવી હોય, રેતાળ જમીન, બરોબર. તો આ બધી જે જમીનના પ્રકાર છે, કાકડીવાળી જમીન હોય, બરોબર છે, કાપવાળી જમીન હોય, ગોરાડું જમીન હોય, તો આ જમીનો જે છે એની ઉપર વનસ્પતિઓ, આ અલગ અલગ ટાઈપની વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જે છે એ અલગ અલગ પ્રકારની જમીન ઉપર થતી હોય છે. સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો બાલ પ્રદેશ જે છે ત્યાં આગળ પાણી વધુમાં વધુ એ લોકો ચોમાસામાં એ જમીન વધુમાં વધુ પાણી એબ્સોર્બ કરે, અને શિયાળાની અંદર એ ઘઉં વાવવામાં આવે તો એને પાણીની જરૂર નથી, એને સંગ્રહ કરેલો જે જમીને પાણી છે એ પાણીથી જ ઘઉં પાકી જાય છે. તો એ બાલિયા ઘઉં લાંબા હોય. તો કપાસ પણ તમે જુઓ સૌરાષ્ટ્રની અંદર ચિકાસવાળી જમીન હોય, કાળી ગોરાળું જમીન હોય, ત્યાં આગળ કપાસ થાય, શેરડી થાય. દક્ષિણમાં આપણે નવસારી ના વિસ્તારની વાત કરીએ, બરોબર છે. તો આ પ્રકારે જમીન જે છે એની ઉપર જ ખેતીનો આધાર છે, અને જમીનના ટાઈપ પણ આખું સરકારશ્રી તરફથી આખું કહેવાય કે જમીન સંપાદન અને જમીનનું કહેવાય કે ભાઈ પૃથ્થકરણ, જમીનની અંદર કઈ જમીન કયા પાક માટે સારી છે, સારી નથી, એ બધું આપણે વૈજ્ઞાનિક ઢબે આપણે આનો અભ્યાસ કરવો પડે. તો અહીંયા આપણે મિત્રો વાત કરીએ જમીનની, તો જે તે જમીન ઉપર કેવા પ્રકારની વનસ્પતિ પ્રાણીઓ વસવાટ કરે છે તેનો આધાર જમીનના પ્રકાર ઉપર આધાર છે, બરોબર છે. તો જમીન ઉપર વનસ્પતિ પણ કઈ કઈ ટાઈપની જમીન હોય એના ઉપર અલગ પ્રકારની વનસ્પતિ હોય. પાછી બીજી જમીનની વાત કરીએ આપણે પ્રાણીઓ, તો પ્રાણીઓ પણ અલગ અલગ પ્રકારની જમીન ઉપર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. તો અહીંયા આપણે જમીનના પ્રકારનો આધાર નીચેના પરિબળો ઉપર આધાર રાખે છે. તો અહીંયા જો જમીનની પાણી સંગ્રહ કરવો, પહેલો જળ ગ્રહણ ક્ષમતા નંબર વાળો,
એટલે ચોમાસામાં પાણી વરસાદનું પડે એ, અથવા આપણે બોર કે કૂવા જે હોય એના થકી જે ખેતરમાં પાણી આપીએ છોડવાઓને એ, તો એ જે જમીન જે છે એ કેટલા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરે છે, બરાબર? એક ટાઈપ એવી જમીન હોય કે ભાઈ એક વખત પાણી પડે ને વધુમાં વધુ એ સંગ્રહ કરતી હોય, બરાબર છે? એ નીચે ન જતું રહે પાણી અને ઉપરના જ લેયર ઉપર પાણી સંગ્રહાઈ જાય, તો જળ સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે પાણીમાં એ. બીજી વસ્તુ, જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા, અંતઃસ્ત્રવણ અંદર જ પાણીનું સ્ત્રવણ કરવું એની ક્ષમતા કેટલી છે એ. ઓકે, એવા પથ્થર આવતા હોય છે કે જે પાણીનું વધુમાં વધુ કહેવાય કે શોષણ કરતા હોય. તમે ટ્યુબવેલ જુઓ, બ્લેક પથ્થર આવે, બરાબર, એ પાણીનું શોષણ નહીં કરે, પણ એક વ્હાઈટ પથ્થર આવે એને સાગીઓ પથ્થર પણ કહે છે, અને એમાં છિદ્રો જેવું હોય, તો ડોલની અંદર તમે એ પથ્થરને મૂકો તો ડોલની અંદર જે ભરેલું પાણી હોય ને એ બધું પથ્થર ચૂસી લે. તો જમીન જે છે એ આવું પાણીનું સંગ્રહ કરી રાખતી, અને પછી વનસ્પતિ આપણે ઉગાડીએ તો એ સંગ્રહેલી જમીન જે પાણીનો સંગ્રહ કર્યો હોય એમાંથી એ છોડ પાણી મેળવી શકે, તો એને આપણે જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા કહીશું. એવી જ રીતે જમીનના કણોનું સામૂહિકરણ, એનું ગઠન કેટલું થયેલું હોય. છૂટા છૂટા જમીનના કણો હોય તો પાણી ડીપ્ત જતું રહેશે, જ્યારે જોડાયેલા સામૂહિકરણ થયેલા હોય તો એમાં પાણી જે છે એ સંગ્રહ રહેશે, ભરાઈ રહેશે, એના કારણે એના મૂળ સરળતાથી પાણીનું શોષણ કરી શકશે. નેક્સ્ટ, જમીનના કણોનું કદ. હવે એ કદ જે છે એ રેતાળ હોય, મધ્યમ હોય, ઝીણી રેતી હોય, માટીના મોટા કણ હોય, નાના કણ હોય, એ તમે લોકો બારમાના પ્રેક્ટિકલ કરશો ત્યારે આ બધા આવે છે પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ આપણે કરવાનો હોય છે. તો આ જમીનના કણોનું કદ, એવી જ રીતે જમીનની પીએચ, જમીનમાં ખનિજ સંગઠન અને સ્થળાકૃતિ અથવા તો ભૂતલ, ખનિજ તત્વો જે છે, મિનરલ્સ પાણીમાં ઓગળેલા, બરાબર, તો એ જમીનની અંદર પણ ગુરુપોષક અને લઘુપોષક તત્વો મિત્રો જમીનમાં હોય છે, તો એ કેટલા પ્રમાણમાં છે, બરાબર, એ પણ બહુ જરૂરી છે વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે, અથવા તો પ્રાણીઓ જે છે ત્યાં વસવાટ કરે છે તો એના માટે પણ એટલા જ જરૂરી છે. તો આ ખાસ છે કે જમીનના પ્રકારનો આધાર નીચેના પરિબળો ઉપર છે. તો પાણી ગ્રહણ કરવાની ક્ષમતા, જળ ગ્રહણ ક્ષમતા, જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા, પછી એના કણોનું સામૂહિકરણ, પછી જમીનના કણોનું કદ, પછી એનો પીએચ, પછી એનું ખનિજ તત્વનું સંગઠન અને સ્થળાકૃતિ અથવા તો ભૂતલ, જમીનની નીચે ભૂતલ, બરાબર, એ પણ બહુ જરૂરી છે, બરાબર. ખાસ ધ્યાન આપીશું કે કોઈ પણ વનસ્પતિ છે એ વધુમાં વધુ કહેવાય કે ભાઈ એના રૂટ જે ટાઈપની વનસ્પતિ હોય એ ટાઈપના રૂટ જેટલા અંદર જાય એ પ્રમાણે પાણી અને ખનિજ સારનો મિત્રો શોષણ કરી શકે. બહુ જ પછી ડીપમાં 1000 ફૂટ નીચે પાણી હોય વનસ્પતિ માટે કોઈ કામનું નથી, બરાબર. ઉપરના તળનું જે પાણી હોય એના મૂળ જ્યાં સુધી પહોંચતા હોય ત્યાં સુધી પાણી હોય તો એ વનસ્પતિ માટે કામનું છે, બરાબર છે. બાકી તો જમીનના 2000-3000 ફીટની અંદર પાણી પડ્યું હોય તો વનસ્પતિ માટે કોઈ કામનું નથી, બરાબર છે. તો આ પ્રકારે આ એના પરિબળો છે. હવે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ અહીંયા આપણે જોઈએ મિત્રો, તો સૌથી પ્રથમ એક કે બહારના પર્યાવરણમાં થતા ફેરફારો સામે મનુષ્ય પોતાના શરીરની સમસ્થિતિ કૃત્રિમ સાધનો દ્વારા જાળવી રાખે છે. અજૈવ, હવે આ સેન્ટેન્સ જે બહારના પર્યાવરણમાં આપણે હવે વાત કરીએ કે બહુ જ ગરમી પડે છે તો આપણે કેવી રીતે કામ કરીશું, તો એ પર્યાવરણ જે છે એ ગરમ થઈ ગયું બહાર, તો આપણે કૃત્રિમ સાધનો દ્વારા આપણા બોડીનું આપણા રૂમ ટેમ્પરેચર જે છે મેન્ટેન કરીએ છીએ. દાખલા તરીકે એસી, બરાબર છે, તમે એસી મૂકી દો, ચલાવો, એટલે બહાર ભલે 47-48 ડિગ્રી હોય, એ તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાં લાવવા માટે આવા કૃત્રિમ સાધનો દ્વારા પર્યાવરણ જે છે એની સામે ટકવા માટે આપણે કૃત્રિમ સાધનો દ્વારા એ પર્યાવરણને તાપમાનને જાળવી રાખીએ છીએ. બહુ જ ગરમી પડે છે તો આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ, કૃત્રિમ સાધનો દ્વારા આ સંસ્થિતિ શરીરને જાળવી રાખીએ છીએ. એવી જ રીતે બહુ ઠંડી પડે છે તો રૂમની અંદર હીટર, બહારના એબ્રોડની અંદર જુઓ, બધી જગ્યાએ બસોમાં, બસની અંદર પણ હીટર હોય, જે કામ ઓફિસમાં કામ કરતા હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, ઘર હોય, બધા ત્યાં આગળ હીટર હોય, એટલે રૂમ ટેમ્પરેચર જળવાઈ રહે, ગરમી રહે, બહાર પુષ્કળ બરફ જ હોય,
તો આ જે વસ્તુ જે છે કે બહારના પર્યાવરણમાં થતા ફેરફાર સામે મનુષ્ય પોતાના શરીરની સંસ્થિતિ જાળવવા કૃત્રિમ સાધનો દ્વારા જાળવી રાખે છે. ઉદાહરણ મેં તમને એસી અને હીટરનું આપ્યું. એવી જ રીતે માનવેતર સજીવો નીચેની જેવી ક્રિયાઓ કરે છે. નિયમન કરવું, પૃથ્વી પર સસ્તનો વિહંગ તથા કેટલાક પુષ્પવંશી અપુષ્પવંશી પ્રાણીઓ સમતાપી સજીવો છે, બરોબર છે. સમતાપી ને અસમતાપી, બહારનું પર્યાવરણ કહેવાય કે આપણા બોડીનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, ઓકે, એ બોડીનું છે. બહાર 47 થાય એટલે આપણું 47 નથી થતું ભાઈ, બરોબર છે. એટલે આપણે સમતાપી છીએ, આપણામાં કંઈ ફેરફાર થતો નથી એનો. જ્યારે બીજા ઉભયજીવી વર્ગના પ્રાણીઓ તમે જુઓ દેડકો, બરોબર, શીત સમાધિ ગ્રીસ સમાધિમાં જતો રહે છે, બરોબર છે, એ પોતે પોતાનું તાપમાન એ મેન્ટેન નથી કરી શકતા, બરોબર. એટલે એને અસમતાપી પ્રાણી કહે છે. અને સમતાપી પ્રાણીઓ જે છે પોતાના બોડીનું ટેમ્પરેચર એ મેન્ટેન કરી શકે. 12-47 થાય, 48 થાય તો આપણે બોડીનું 48 ના થાય, બરોબર છે. એટલે એ પોતાના શરીરનું તાપમાન મેન્ટેન કરે સમતાપી પ્રાણીઓ. તો આવી રીતે નિયમન કરવું, પૃથ્વી પર સસ્તનો વિહગ, એમાં કેટલાક પુષ્પવંશી અપુષ્પવંશી પ્રાણીઓ સમતાપી સજીવો કે સ્થિર તાપમાનવાળા સજીવો કહેવાય છે. કારણ કે ઉનાળામાં આપણે તમે જુઓ કે ઉનાળો પુષ્કળ ગરમી પડતી હોય એટલે આપણા શરીર પર પરસેવો થાય. પરસેવો થયા પછી તમે જુઓ અથવા તો કોઈ પણ તમે કામ કરો પણ પુષ્કળ રેપઝેપ થાવ પરસેવાથી, પછી આપણા શરીરનું તાપમાન જે છે એ જળવાય છે, શરીર એકદમ ઠંડુ પડે છે, બરોબર છે. તો પરસેવો થાય એટલે આપણા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે બહુ જરૂરી છે. એટલે સતત એસીમાં તમે રહ્યા કરો તો એ આપણને નુકસાન કરતા છે. આપણી બોડી જે છે, આપણા શરીરની જે સ્કીન છે એમાં જે આ રૂવાટી વાળ હોય એમાં છિદ્રો હોય છે, ત્યાંથી આપણે કહેવાય કે ભાઈ વેસ્ટ કચરો જે છે એ બહાર નીકળતો હોય, બરોબર. એટલે વધુમાં વધુ તમે શ્રમ કરો અને પરસેવો થાય પછી શરીરનું તાપમાન જળવાય છે. એવી જ રીતે અહીં આપણે વાત કરીએ, ઠંડી હોય તો આપણે કહેવાય કે કાંપતા હોઈએ છીએ, ધ્રુજારી આવતી હોય છે, બરોબર, આપણા રૂવાળા ઊભા થતા હોય છે. તો એના પાછળનું મેઇન કારણ એ કે આપણે કહે કે ઠરી ગયો નથી, એ શબ્દ ખોટો છે. આપણે ધ્રુજારી અનુભવીએ છીએ એટલે આપણે આપણા શરીરની અંદર એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, એના કારણે આપણે ઠંડી સામે સામનો કરી શકીએ છીએ. તો આ વસ્તુ સમજી લો. તો અહીંયા સજીવો સ્થિર તાપમાનવાળા સજીવો કહેવાય, કારણ કે ઉનાળામાં પરસેવા દ્વારા ગરમી ગુમાવી અને શરીરનું તાપમાન 37 સેલ્સિયસ જાળવી રાખે છે. સસ્તન માટે વાત કરીએ, જેના શરીર પર સ્તન છે તે જ્યારે શિયાળામાં ધ્રુજારી પામીને ઉષ્માની ગરમી ઉત્પન્ન કરી તાપમાન જાળવે છે, બરોબર. આપણે બહુ જ ઠંડી પડતી હોય એટલે આપણે કાપતા હોઈએ છીએ, તો એ બોડી એ ટાઈપનું વાઇબ્રેટ કરે છે, એના કારણે ઉર્જા ઉત્પન્ન થાય એટલે આપણે ઠંડી સામે પ્રોટેક્ટ કરી શકીએ, બરોબર છે. નેક્સ્ટ, માટે રણથી લઈને એન્ટાર્કટિકામાં સસ્તનો વસવાટ સફળ થયો છે. આ કારણે જ અહીંયા પ્રાણીઓ છે પરસેવો માટે બહારના તાપમાન મેન્ટેન કરે અને ધ્રુવ પ્રદેશ બર્ફીલા પ્રદેશો વિસ્તારની અંદર સજીવો ધ્રુજે અને ઉર્જા ઉત્પન્ન કરે અને એ ઠંડી સામે રક્ષણ મેળવે છે. માટે જ રણથી લઈ અને બરફાચ્છાદિત પ્રદેશો છે ત્યાં સુધી આવા સજીવો સસ્તન વર્ગના પ્રાણીઓ એ વસવાટ પામે છે. નેક્સ્ટ, અહીંયા આપણે અનુકૂળ થવું, બરોબર છે. તો અહીંયા અનુકૂળ થવા માટે તમે જુઓ તો મોટાભાગના પ્રાણીઓ વનસ્પતિઓમાં આંતરિક પર્યાવરણ સ્થિર ન રહેતા આસપાસના પર્યાવરણ મુજબ બદલાતું રહે છે તેમને અનુસરક અથવા અનુકૂલિત સજીવો કહે છે, બરોબર છે. તો આ બે છે, અનુકૂલિત અનુસરક. બહારનું પર્યાવરણ બદલાય, બરોબર છે, વનસ્પતિ પ્રાણીઓ માટે. આંતરિક પર્યાવરણ સ્થિર ના રહે, અંદરનું જે પર્યાવરણ છે સ્થિર ના રહે, બદલાતું જાય, એને અનુકૂલિત સજીવો તરીકે ઓળખવામાં આવે. જ્યારે જે સજીવો આસપાસના પર્યાવરણ મુજબ પોતાનું તાપમાન બદલાવી નાખે એને નિયામકો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. તો એક 12-37-50-47 ટેમ્પરેચર થાય આપણામાં ચેન્જ થઈ જાય, એક એ અનુસરક અનુકૂલિત, બીજું પોતાનું તાપમાન, બહારનું પર્યાવરણ કે આસપાસના તાપમાન મુજબ પોતાનું તાપમાન બદલાતું નથી, બરાબર, તેમને નિયામક તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રકારે અહીંયા અનુકૂળ થવું, બહારનું વાતાવરણ બદલાય ના બદલાય એ પ્રમાણે એડપ્ટ થવું, આપણે સ્વીકારી લેવું, બરાબર છે, અનુકૂલિત થવું, નિયામક
નિયમન થવું, નિયમન કરવું, તો આ બે મેટરો આપણે અહીંયા મિત્રો જોઈએ. તો અહીંયા અનુકૂળ થવું, મોટા ભાગના પ્રાણીઓ વનસ્પતિઓ આંતરિક અંદરનું પર્યાવરણ સ્થિર ના રહેતા આસપાસના પર્યાવરણ મુજબ, બહારનું જે પર્યાવરણ બદલાય એ મુજબ બદલાતું રહે, બરોબર, તેમને અનુસરક અથવા અનુકૂલિત સજીવો કહે છે. જ્યારે એનાથી ઊંધું, જ્યારે જે સજીવો આસપાસના પર્યાવરણ મુજબ પોતાનું તાપમાન બદલતા નથી, તેમને નિયામકો તરીકે ઓળખવામાં આવે છે અથવા નિયામક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે અહીંયા આ મેટર ચાલુ જ છે, અનુકૂળ થવું, પછી આપણે એના નિયમો આવશે, બરોબર છે, બર્ગેનનો નિયમ જે છે, બરોબર છે. તો આ બધી વસ્તુઓ મેટરો જે છે એ આપણે આગળના લેસનની અંદર મિત્રો આપણે જોઈશું. તો આજે આપણે આ સેકન્ડ લેક્ચરમાં પાણી, પ્રકાશ, જમીન, અજૈવિક કારકો અને એની અંદર અનુકૂળ થવું, બરોબર છે, એડજસ્ટમેન્ટ સાથે આપણા જીવનની અંદર પણ બહુ જરૂરી છે મિત્રો. આ તો ભણવાની મેટરની આપણે વાત કરી, દરેક જગ્યાએ એડજસ્ટ થવાનો પ્રયત્ન કરો. એ ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે એડજસ્ટ નહીં થાઓ, બરોબર છે, તો એ જે તે પરિસ્થિતિમાંથી તમે બહાર ફેંકાઈ જશો અથવા તો મૃત્યુ પામશો. આ કુદરતનો ક્રમ છે, કોઈ પણ પરિસ્થિતિ આવે તો એની અંદર એડજસ્ટ થવું બહુ જરૂરી છે. એ ચાહે આપણા સોશિયલી હોય, બરોબર છે, આપણી પોતાની હોય, ભણવાનું હોય, બહારનું કે બોડીનું હોય, ઓકે. તો આ પ્રકારે આપણે આ સેકન્ડ લેસન ચેપ્ટર નંબર 13 જોયો મિત્રો. બહુ સિમ્પલ છે, ખાલી મુદ્દા યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ લેસનની અંદર હજુ આપણે આ ખાલી ટોપિક જોયો છે, અનુકૂળ થવું, હજુ આપણે એમાં બધા ઘણા બધા ટોપિક છે એ આપણે જોઈશું, ઓકે. ચાલો.